પંચમહાલના શહેરા તાલુકાનું છેવાડાનું ગામ ઉંડારા પાસે પસાર થતી પાનમ નદીમાં ખનિજ વિભાગના આશીર્વાદથી મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે. ટ્રેક્ટર સહિતના વાહનોમાં બેરોકટોક રોયલિટી પાસ વગર ખનિજ વહન થતું હોવા છતાં ખાણ ખનિજ વિભાગ દ્વારા અહીં તપાસ તો નહીં પણ કાર્યવાહી કરવામાં વિચારી રહ્યું નથી. તેના કારણે સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે. શહેરાના ઉંડારા ગામ પાસે પસાર થતી પાનમ નદીમાં ખનિજ વિભાગના નિયમોનું પાલન ના કરીને રેતી કાઢીને ટ્રેક્ટર સહિતના વાહનોમાં લઈ જવામાં આવી રહી છે. પાછલા કેટલાક મહિનાઓથી આ પાનમ નદીમાં રેતી ખનન થઈ રહ્યું હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. નદીમાંથી મોટા પ્રમાણમાં દિવસ દરમિયાન રેતી કાઢીને ટ્રેક્ટર સહિતના વાહનોમાં હેરાફેરી થતી હોવાથી ગામના રસ્તાઓને નુકસાન પહોંચાડવા સાથે રસ્તાઓ ઉબડખાબડ બનતા નાના મોટા વાહન ચાલકોને પસાર થતી વખતે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અહીં મોટા માથાઓ દ્વારા ખનિજ ચોરી થતી હોવાથી ખનિજ વિભાગ પણ આ બાબતે કાર્યવાહી કરવામાં અચકાઈ રહ્યું છે. અહીં જે લીઝ આવેલી છે, લીઝ માલિક દ્વારા રેતી કાઢવા માટે અધધડ ખોદકામ કરતા નદીમાં મોટા ખાડાઓ પણ પડી ગયા છે. પાનમ નદી સુંદરતા પહેલા હતી તે હવે જોવા મળી રહી નથી. તાલુકામાં નાડા સહિતના ગામોમાં રેતીની લીઝો ખાણ ખનિજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી નથી, ત્યારે પાનમ નદીમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ખનિજ ચોરી સાથે સરકારી તિજોરીને મોટું નુકસાન થતું અટકી શકે તેમ છે. ખાણ ખનિજ વિભાગ સરકારી તિજોરીને નુકસાન કરનાર ખનિજ માફિયાઓ સામે પોતાની નૈતિક ફરજ ક્યારે બજાવશે તે તો જોજ બની રહ્યું છે.